વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શહેરા તાલુકાના નાંદરવા ગામના ઝાલા બાપજીના મંદિરે ઝાલાનો મેળો ભરાયો હતો, જેમાં નાંદરવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકો કે જે પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ઝાલા બાપજીના દર્શન કરી બાધા આખડી લેતા હોવાથી મેળાનું મહત્વ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા ઝાલા બાપજીના મંદિરે પરંપરાગત રીતે દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો મેળો ભરાતો હોય છે, જેમાં પશુપાલકો પોતાના પશુઓ માટે બાધા આખડી લેવા આવતા હોય છે. જાણવા મળ્યા મુજબ અહીં પૂજારી દ્વારા આપવામાં આવેલો ઘી વાળી સુખડીનો પ્રસાદ દીવા પર ફેરવીને પશુપાલકો પોતાના પશુઓને ખવડાવતા હોય છે, જેનાથી તેમના પશુઓનું આખું વર્ષ સુખમય દીર્ઘાયુ બની રહેતું હોવાની સાથે લોકોની અનેક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઝાલા બાપજીના મેળાનું ખાસ મહત્વ છે. ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભાદરવા માસના બીજા રવિવારે નાંદરવા ગામના ઝાલા બાપજીના મંદિરે ઝાલા બાપજીનો મેળો ભરાયો હતો, જેમાં નાંદરવા ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો ઉમટી પડ્યા. આ મેળામાં મોજ માણવાની સાથે અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરતા લોકો જોવા મળ્યા. ખાસ કરીને આ મેળામાં આવેલા પશુપાલકો પોતાના દૂધાળા પશુઓના દીર્ઘાયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલા બાપજીની પૂજા અર્ચના કરી હતી, સાથે જ પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બાધા આખડી લીધી હતી. યોજાયેલા મેળામાં વિવિધ પ્રકારના માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બન્યા, તો આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.